गुड मॉर्निंग स्टूडेंट्स, इन सेमेस्टर 5 यूनिट नंबर 2 फर्टिलाइजर इंडस्ट्रीज वी हैव ऑलरेडी डन ऑल द प्रोडक्ट ऑफ फर्टिलाइजर। आपणे अत्यार सुधीना बधा जे आपणा प्रोडक्शन जे छे ए कम्प्लीट करी चूक्या छीए। एनी अंदर जे आपणे कम्प्लीट कर्या एना आपणे वात करीए तो सुपर फॉस्फेट, डीएपी, एमएपी, एमोनियम सल्फेट, यूरिया, क्लासिफिकेशन ऑफ फर्टिलाइजर अने छेल्लू जे आपणे कर्युं ए पण आपणे एमोनियम फॉस्फेट बराबर डीएपी अने एमएपी जे छे ए पण आपणे कम्प्लीट करी चूक्या छीए। हवे तमारा सिलेबसनी अंदर फर्टिलाइजर इंडस्ट्रीजनी अंदर नवो जे टॉपिक छे आ यूनिटनी अंदर देट इज इन्सेक्टिसाइड, हर्बिसाइड, फंजीसाइड, राइट। सो टुडे वी विल डिस्कस अबाउट वॉट इज इन्सेक्टिसाइड, वॉट इज हर्बिसाइड्स, राइट। इन दिस लेक्चर वी हैव डन ऑल दीज थिंग्स अबाउट इन्सेक्टिसाइड्स एंड पेस्टिसाइड्स एंड हर्बिसाइड्स। सो वॉट इज इन्सेक्टिसाइड्स, तो આપણા મગજમાં એવો વિચાર હોય ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીઝ જે છે તો આપણે જે ખેતીવાડીની અંદર જે દવા વાપરતા હોઈએ છીએ એ બધી જે છે એ ગ્રોથ પ્રમોટર તરીકે વપરાતી હોય, અમુક દવા જે છે એ છળ છોડના વૃદ્ધિ વિકાસ માટે, અમુક છોડ દવા જે છે એ એના પ્રોટેક્શન માટે વપરાતી હોય છે, અમુક જે દવા જે છે એ એના નીંદણનાશક દવા તરીકે વપરાતી હોય છે। તો ઇન્સેક્ટિસાઇડ જે છે એનું આપણે ગુજરાતી કરીએ તો એને આપણે જંતુનાશક દવા કહી શકીએ છીએ। તો એની ડેફિનેશન આપણે જોઈએ, એ સબસ્ટન્સ ઓર મિક્સર ઓફ સબસ્ટન્સીસ યુઝ ફોર કિલિંગ ધ ઇન્સેક્ટ ઇઝ કોલ્ડ ઇન્સેક્ટિસાઇડ, બરાબર। કોઈ પણ એવું કેમિકલ કે કેમિકલનું મિક્સર જે ઇન્સેક્ટને કિલ કરે, ઇન્સેક્ટ એટલે એક જે જીવડા હોય, જંતુ હોય, એને કિલ કરે એને આપણે ઇન્સેક્ટિસાઇડ કહીએ છીએ। ઇન્સેક્ટિસાઇડ્સ ઇઝ એ સબસ્ટન્સ યુઝ ટુ કિલ ઇન્સેક્ટ, બરાબર। ઇટ ઇઝ અનધર ડેફિનેશન ઓફ ધ ઇન્સેક્ટિસાઇડ। ઇટ ઇઝ એ વેલ નોન ફેક્ટ ધેટ મેની પ્રોટોઝોલ બેક્ટેરિયલ ડિઝીઝ આર ટ્રાન્સમિટેડ ફ્રોમ મેન ટુ મેન બાય ઇન્સેક્ટ। આપણે જેમ કે વાત કરીએ તો પ્રોટોઝોલ વિચ મીન્સ વન ટાઈપ ઓફ વન સેલ એલિમેન્ટ, રાઈટ। તો પ્રોટોઝોલ જે છે આપણે એવા અમુક ઇન્સેક્ટ હોય જે એક કોષી જીવ કહી શકાય એને ગુજરાતીમાં, તો આપણે જ્યારે શરદી કે એવું કંઈ થાય, બરાબર, આપણને શરદી થઈ અથવા આપણે કોરોના વાયરસની વાત કરીએ, COVID-19, રાઈટ, તો મેન ટુ મેન જે છે એ આ ડિસીઝ કેરી ફોરવર્ડ થાય છે, બરાબર। એક માણસમાંથી બીજા માણસમાં આ જે ડિસીઝ જે છે એ કેરી ફોરવર્ડ થાય છે। તો આપણે આની અંદર જે રીત વાત કરી, ઇટ ઇઝ એ વેલ નોન ફેક્ટ ધેટ મેની પ્રોટોઝોલ બેક્ટેરિયલ ડિઝીઝ આર ટ્રાન્સમિટેડ ફ્રોમ મેન ટુ મેન બાય ઇન્સેક્ટ। તો આ જે છે COVID-19 છે કે આપણે શરદી ઉધરસ થયા હોય તો એ મેન ટુ મેન જે છે એ આપણે ચેપ લાગતો હોય છે એ બાય ધીસ ઇન્સેક્ટ, બરાબર, એને પણ આપણે ઇન્સેક્ટ કહી શકાય, એક કોષી જીવ છે એ। વન મે કોમ્બેટ ધીસ ડિઝીઝ નોટ ઓનલી બાય મીન્સ ઓફ પ્રોહિલેટિક ડ્રગ બટ ઓલ્સો બાય ધ ડિસ્ટ્રક્શન ઓફ ધ ઇન્સેક્ટ। પ્રોહિલેક્ટિક હોર્મોન્સ ડ્રગ્સ, બરાબર, કોઈ ડ્રગ્સ હોર્મોન્સને જે ડ્રગ્સ હોય એ ડિસ્ટ્રક્ટ જે કરી શકતું હોય આ પ્રકારના ઇન્સેક્ટને, ફોર એક્ઝામ્પલ પાયરેથિયમ ફ્લાવર ડિઝોલ ઇન કેરોસીન ઓઇલ ઇઝ યુઝ ફોર ધી ડિસ્ટ્રક્શન ઓફ મોસ્કિટો એન્ડ અધર ઇન્સેક્ટ। પાયરેથિયમ ફ્લાવર જે છે એક પ્રકારનો છોડ છે, બરાબર, સૂકો પાંદડામાંથી બનાવેલો એક છોડ છે, એ છોડ જે છે એને એના પાંદડા સૂકવી દેવામાં આવે અને એ સુકાઈ ગયેલા જે પાંદડા હોય એ પાયરેથિયમ ફ્લાવર કહેવામાં આવે, પાયરેથિયમ ફ્લાવર
ઈ પાંદડાને સૂકવી નાખો તમે અને કેરોસીનની અંદર એને ડિઝોલ્વ કરી નાખો અને ઘરમાં તમે એનો છંટકાવ કરો તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ઇન્સેક્ટિસાઇડ ટુ કિલ મોસ્કીટો એન્ડ અધર ઇન્સેક્ટ. તો મચ્છર મારવાની જે દવા હોય છે એની અંદર પાયરેથ્રમ ફ્લાવર જે છે એ વપરાતું હોય છે. તો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ઇન્સેક્ટિસાઇડ, રાઈટ? ઇન અધર વર્લ્ડ, ઇન્સેક્ટિસાઇડ્સ આર એજન્ટ ઓર પ્રિપરેશન યુઝ ફોર ધ કિલિંગ ઓર ડિસ્ટ્રોઈંગ ઓફ ઇન્સેક્ટ. ઇન્સેક્ટિસાઇડ કેન બી યુઝ્યુઅલી ક્લાસિફાઈ ઇન્ટુ ધ ફોલોઈંગ થ્રી ક્લાસીસ એકોર્ડિંગ ટુ ધેર મોડ ઓફ એક્શન. આપણે ક્લાસિફિકેશનની અંદર એની વાત કરશું કે કઈ રીતે જે છે એ ક્લાસિફાઈડ થાય. ધે ઇન્ક્લુડ ઓવિસાઇડ એન્ડ લાર્વિસાઇડ યુઝ અગેન ઇન્સેક્ટ એગ્સ એન્ડ લાર્વ રિસ્પેક્ટિવલી. બરાબર? તો એની અંદર જે છે બે પ્રકારના ઇન્સેક્ટિસાઇડ જે છે, જે પહેલી વાત તો ઇન્સેક્ટિસાઇડ એટલે જંતુનાશક દવા. બરાબર? તો બે પ્રકારના ઇન્સેક્ટિસાઇડ જે છે ઇન્ક્લુડ હોય છે, ઓવિસાઇડ્સ અને લાર્વિસાઇડ્સ. તો ઓવિસાઇડ એટલે શું? તો ઓવિસાઇડ એટલે કે જે બીજનાશક, જંતુનાશક, કે તમારું ઇન્સેક્ટ જે છે એ ઈંડામાંથી બહાર જ ન આવે અને એને આપણે એને ડિસ્ટ્રોય કરી નાખીએ, ઈંડામાં ઈંડામાં એને મારી નાખીએ. બરાબર? તો એ ઓવિસાઇડ્સ કહેવામાં આવે, એને ઈંડુનાશક અથવા બીજનાશક કહેવામાં આવે. ઓર લાર્વિસાઇડ એટલે કે એનો કોસેટો જ્યારે બહાર આવે, ઈંડામાંથી કોસેટો બહાર આવે અને એમાંથી ઈયળ બને, એ પછીની એને કિલિંગની પ્રોસેસ હોય એની માટેની જે દવા હોય એને આપણે લાર્વિસાઇડ કહીએ છીએ. બરાબર? એને લાર્વિસાઇડ એટલે ઈયળ જે બની જાય, ઈયળને મારવા માટે જે ઇન્સેક્ટિસાઇડ વપરાય એને લાર્વિસાઇડ કહેવાય. યુઝ ટુ અગેન્સ્ટ ઇન્સેક્ટ એક્સ એન્ડ લાર્વ રિસ્પેક્ટિવલી, રાઈટ? પછીનો પોઈન્ટ, ઇન્સેક્ટિસાઇડ્સ આર યુઝ ઇન એગ્રીકલ્ચર, મેડિસિન, ઇન્ડસ્ટ્રીયલ એન્ડ બાય કન્ઝ્યુમર. હવે પછી, ઇન્સેક્ટિસાઇડ્સ કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ મેજર ગ્રુપ. બરાબર? તો ફર્સ્ટ, ઇન્સેક્ટિસાઇડનું જે બે ગ્રુપની અંદર એને ક્લાસિફાઈડ કરવામાં આવેલા છે. ફર્સ્ટ, સિસ્ટમેટિક ઇન્સેક્ટિસાઇડ્સ વિચ હેવ રેસિડ્યુઅલ ઓર લોંગ ટર્મ એક્ટિવિટી. સેકન્ડ, કોન્ટેક્ટ ઇન્સેક્ટિસાઇડ વિચ હેવ નો રેસિડ્યુ એક્ટિવિટી. તો આપણે સિસ્ટમેટિક ઇન્સેક્ટિસાઇડ જે છે એની અંદર રેસિડ્યુઅલ એક્ટિવિટી જે છે એ જોવા મળે અને લોંગ ટર્મ એક્ટિવિટી છે. તો સિસ્ટમેટિક ઇન્સેક્ટિસાઇડ શું? તો કે કોઈ પણ એવું પ્રકારનું ઇન્સેક્ટિસાઇડ્સ કે જેને તમારું ઇન્સેક્ટ જે છે એની તરફ એટ્રેક્ટ થશે, એના કોન્ટેક્ટમાં આવશે, એને ખાશે અને મરશે. બરાબર? ધેન ઇટ વિલ ડાઈટ. તો એની અંદર શું થાય છે? તો એ સિસ્ટમેટિક ઇન્સેક્ટિસાઇડ કહેવામાં આવે છે. કે માની લ્યો આપણે કપાસ જે છે, કોટન સીડ જે છે એ અત્યારે તમે માર્કેટની અંદર જુઓ તો બીટી કપાસ આવે છે, હાઇબ્રિડ કપાસ આવે છે. તો એની અંદર વન ટાઈપ ઓફ ઇન્સેક્ટ જે છે એ પહેલેથી ઇન્જેક્ટ કરેલા હોય, જેને આપણે એમિનો એસિડ અથવા પ્રોટીનના ફોર્મમાં ઇન્જેક્ટ કરેલા હોય, કે જ્યારે એ કપાસિયામાંથી જ્યારે છોડ બહાર આવશે, બરાબર, ફળ ફૂલ જેમાંથી બહાર આવશે ત્યારે ઇન્સેક્ટિસાઇડ પોતાની રીતે બહાર આવશે એમાંથી, અને ઇન્સેક્ટ જે છે એની ઉપર ખાવા માટે પ્રયત્ન કરશે, એને પોતે ખાશે અને મરી જશે, રાઈટ? અથવા કોઈ એવા ઇન્સેક્ટિસાઇડ, સિસ્ટમેટિક ઇન્સેક્ટિસાઇડની વાત કરીએ તો કોઈ એવા ઇન્સેક્ટિસાઇડ કે જેની તરફ તમારું ઇન્સેક્ટ જે છે એ એટ્રેક્ટ થશે, એને ખાશે અને ખાઈને મરી જશે. બરાબર? તો આ પ્રકારના ઇન્સેક્ટિસાઇડ જે છે એને સિસ્ટમેટિક ઇન્સેક્ટિસાઇડ કહેવાય છે. એમાં રેસિડ્યુઅલ અને લોંગ ટર્મ એક્ટિવિટી છે. બરાબર? એ ખાશે, પછી બહાર જશે અને પછી મરશે. એની અંદર એના પેટની અંદર, સ્ટમકની અંદર કોઈ જે છે એક્ટિવિટી એની અંદર થશે અને પછી એ જે છે એ પોઈઝનિક એક્ટિવિટી થશે અને પછી મરશે. તો એને આપણે સિસ્ટમેટિક ઇન્સેક્ટિસાઇડ કહીએ. સેકન્ડ વન ઇઝ કોન્ટેક્ટ ઇન્સેક્ટ.
કોન્ટેક્ટ ઇન્સેક્ટિસાઇડ વિચ હેવ નો રેસિડ્યુઅલ એક્ટિવિટી, બરાબર. કોન્ટેક્ટ ઇન્સેક્ટિસાઇડ રાઈટ, આ જે છે એ વધારે લખાઈ ગયું છે. ધીસ ઇઝ કોન્ટેક્ટ ઇન્સેક્ટિસાઇડ રાઈટ. તો કોન્ટેક્ટ ઇન્સેક્ટિસાઇડ જે છે એ એવા પ્રકારનું ઇન્સેક્ટિસાઇડ કે તેના કોન્ટેક્ટમાં આવતા ઇન્સેક્ટ જે એટ એ મોમેન્ટ ડાઈ થાય, એટ એ મોમેન્ટ એનું જે મૃત્યુ થઈ જાય, બરાબર, તેના કોન્ટેક્ટમાં આવતા જ તે એ જે છે એ મરી જાય, એને આપણે કોન્ટેક્ટ ઇન્સેક્ટિસાઇડ કહેવામાં આવે છે. એમાં કોઈ પણ પ્રકારની રેસિડ્યુઅલ એક્ટિવિટી જે છે એ જોવા મળતી નથી. હવે ક્લાસિફિકેશન ઓફ ઇન્સેક્ટિસાઇડ ફર્ધર મોર વન કેન ડિસ્ટિંગ્યુશ થ્રી ટાઈપ્સ ઓફ ઇન્સેક્ટિસાઇડ્સ. ફર્સ્ટ, નેચરલ ઇન્સેક્ટિસાઇડ્સ સચ એઝ ઇન્કોટિંગ, પાયરેથમ એન્ડ નીમ એક્સ્ટ્રેક્ટેડ મેડ બાય પ્લાન્ટ એઝ ડિફેન્સ અગેન્સ્ટ ઇન્સેક્ટ. તો નેચરલ ઇન્સેક્ટિસાઇડ જે પાયરેથમનો છોડ ગુલદસ્તો જે છે એને આપણે કેરોસીનની અંદર ડિઝોલ્વ કરીને મોસ્કીટોને મારવા માટે વાપરીએ, ઇટ ઇઝ નેચરલ અકરિંગ ઇન્સેક્ટિસાઇડ છે. પછી લીમડો હોય, લીમડાના પાનના રસને એક્સ્ટ્રેક્ટ કરીને એનો ઉપયોગ તમે ઇન્સેક્ટની વિરુદ્ધમાં કરો તો એ પણ વન ટાઈપ ઓફ નેચરલ ઇન્સેક્ટિસાઇડ છે. સેકન્ડ વન ઇઝ ઇનઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ વિચ આર મેટલ બેઝ જે છે એ આવા પ્રકારના ઇન્સેક્ટિસાઇડ હોય છે. ઘરમાં આપને ખ્યાલ હોય કે ઘઉંને ઇન્સેક્ટથી બચાવવા માટે, ઘઉં અને બીજા કોઈ અનાજને ઇન્સેક્ટથી બચાવવા માટે આપણા ઘરની અંદર મમ્મી જે છે એ ક્યારેક પારાનો ઉપયોગ કરતી હોય છે. છાણની અંદર મર્ક્યુરી જે છે પારો એ લઈ અને એની લુગદી જે છે એ ઘઉંના ઓલાની અંદર મૂકી દો તમે તો બહારનો કોઈ ઇન્સેક્ટ જે છે એની ઉપર આક્રમણ કરતો નથી અને આપણું અનાજ જે છે એ ફ્રી ફ્રોમ ઇન્સેક્ટ અને લાંબા સમય સુધી એને સાચવી શકાય, રાઈટ. એન્ડ થર્ડ વન ઇઝ ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ વિચ આર ઓર્ગેનિક કેમિકલ કમ્પાઉન્ડ મોસ્ટલી વર્કિંગ બાય કોન્ટેક્ટ, બરાબર. તો ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ જે છે એની આપણી ઇન્ડસ્ટ્રીઝ ભાવનગરમાં છે, જે છે એક્સલ ક્રોપ કેર લિમિટેડ, રાઈટ, જેમાં હું કામ પણ કરું છું અને ઘણા બધા ઇન્સેક્ટિસાઇડ ઉપર મેં કામ પણ કરેલું છે અને પ્રિપરેશન જે છે એ પણ કરેલી છે અને સારો એવો એક્સપિરિયન્સ છે. હવે સિસ્ટમેટિક ઇન્સેક્ટિસાઇડ, તો સિસ્ટમેટિક ઇન્સેક્ટિસાઇડ બીકમ ઇન્કોર્પોરેટેડ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમેટિકલી થ્રુ આઉટ ધી વોલ પ્લાન્ટ, બરાબર. જે આપણે વાત કરી, વેન ઇન્સેક્ટ ફીડ ઓન ધ પ્લાન્ટ દે ઇન્જેક્ટ સિસ્ટમેટિક ઇન્સેક્ટિસાઇડ પ્રોડ્યુસ બાય ટ્રાન્ઝેનિક પ્લાન્ટ આર કોલ્ડ પ્લાન્ટ ઇન્કોર્પોરેટેડ પ્રોટેક્ટન્ટ, PIPS. આ વન શોર્ટ નોટ આપણે MCQની અંદર આ ફૂલ ફોર્મ જે છે એ પૂછાયેલું છે, PIPS, પ્લાન્ટ ઇન્કોર્પોરેટેડ પ્રોટેક્ટન્ટ, રાઈટ. ફોર ઇન્સ્ટન્સ એ જીન ધેટ કોડ ફોર એ સ્પેસિફિક બેસિલસ થ્રુઇન જીઝીસ બાયોસિડલ પ્રોટીન વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન ટુ ધી કોર્ન ઓર અધર સ્પીસીસ. જે આપણે પહેલાં પણ મેં તમને સમજાવ્યું, જે કોટન સીડ જે છે એની અંદર પહેલેથી જ તે બાયોસિડલ પ્રોટીન જે છે ઇન્જેક્ટ કરેલું હોય, એનો જીન જે છે એ પ્રોટીનના ફોર્મની અંદર એની અંદર ઇન્જેક્ટ કરવામાં આવે. છોડ જ્યારે મોટો થાય ત્યારે ઇટ ઇઝ કન્વર્ટ ઇન ટુ ઇન્સેક્ટિસાઇડ. ઇન્સેક્ટ ઇઝ ફીડ ઇટ એન્ડ ડાય. સો ધીસ ઇઝ સિસ્ટમેટિક ઇન્સેક્ટિસાઇડ. ધ પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગ ધ પ્રોટીન વિલ વિચ કિલ ધ ઇન્સેક્ટ વેન કન્ઝ્યુમ, બરાબર. જે આપણે કોટન સીડના એક્ઝામ્પલ ઉપર તમને સમજાવ્યું, ઘણા પ્રકારના બિયારણ જે છે અત્યારે એ પ્રકારના બિયારણ આવે છે કે એની અંદર તમારે કોઈ પણ પ્રકારનું એક્સ્ટ્રા ઇન્સેક્ટિસાઇડ જે છે એ વાપરવું ન પડે, કારણ કે એના છોડ એના બીની અંદર વીડની અંદર પહેલેથી જ તે આ પ્રકારના ઇન્સેક્ટિસાઇડ જે છે ઇન્જેક્ટ કરી દેવામાં આવે પ્રોટીનના ફોર્મમાં. અને એ જ્યારે છોડ આની અંદરથી બીજમાંથી બહાર આવશે તો એના જે અલગ અલગ પાર્ટ્સ હોય છે પ્લાન્ટના એમાંથી ઇન્સેક્ટિસાઇડ જે છે એ બહાર આવે અને તમારું ઇન્સેક્ટ જે છે
માની લો ઈયળ છે બરોબર, તો ઈયળ જે છે એ ઇન્સેક્ટને ખાશે અને મરી જશે. સો ધીસ ઇઝ સિસ્ટમેટિક ઇન્સેક્ટિસાઇડ. કોન્ટેક્ટ ઇન્સેક્ટિસાઇડ, કોન્ટેક્ટ ઇન્સેક્ટિસાઇડ્સ આર ટોક્સિક ટુ ઇન્સેક્ટ અપોન ડાયરેક્ટ કોન્ટેક્ટ. બરોબર, જ્યારે વાતાવરણની અંદર પલટો આવે, માની લો અત્યારે વાતાવરણ ખરાબ છે બરોબર, પ્રકાશ તડકો જે છે ઘણા દિવસથી નથી પડતો, વાદળછાયું વાતાવરણ રહે છે, તો પાકની ઉપર આવા પ્રકારના ઇન્સેક્ટ જે છે એ હુમલો કરતા હોય છે. તો આ પ્રકારના ઇન્સેક્ટ જે છે એને મારવા માટે આપણે ઇન્સેક્ટિસાઇડ જે છે એ વાપરીએ છીએ, રાઈટ? તો આ પ્રકારના ટોક્સિક ઘણા પ્રકારના જે છે, જાણે કે કપાસની અંદર પહેલાં લશ્કરી ઈળ કરીને એક ઇન્સેક્ટ આવ્યું હતું, લશ્કરી ઈળ બરાબર. તો આ લશ્કરી ઈળ જે છે એકમાંથી અનેકમાંથી હજારોની સંખ્યામાં ઈંડા મૂકી દે. તો આને મરવા માટે ઇમિડાક્લોપ્રિટ કરીને દવા આવતી કે એનો તમે છંટકાવ કરો એના કોન્ટેક્ટમાં, એને એની પીઠ ઉપર કે એના કોન્ટેક્ટમાં કે અથવા એના ઈંડા ઉપર આ ઇન્સેક્ટિસાઇડ પડશે, એટલે એટ અ મોમેન્ટ જે છે એનું રિઝલ્ટ આવશે બરાબર. તો એને કોન્ટેક્ટ ઇન્સેક્ટિસાઇડ કહેવાય. ધીસ કેન બી ઇનઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ વિચ આર મેટલ એન્ડ ઇન્ક્લુડ આર્સેનેટ, કોપર એન્ડ ફ્લોરિન કમ્પાઉન્ડ વિચ આર લેસ કોમનલી યુઝ એન્ડ કોમનલી યુઝ સલ્ફર બરાબર. આ પ્રકારના મેટલ જે છે, મેટલ બેઝ ઇન્સેક્ટિસાઇડ હોય છે. કોન્ટેક્ટ ઇન્સેક્ટિસાઇડ કેન બી ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ એઝ ફોર એક્ઝામ્પલ ઓર્ગેનિક કેમિકલ કમ્પાઉન્ડ સિન્થેટિકલી પ્રોડ્યુસ ઓર ધે કેન બી નેચરલ કમ્પાઉન્ડ્સ લાઇક પાયરેથ્રમ, નીમ ઓઇલ એટસેટ્રા. એક્ઝામ્પલ છે એના, ઇન્સેક્ટિસાઇડ જે છે એના બધા એક્ઝામ્પલ છે. પરીક્ષામાં તમારે આમાંથી કોઈ પણ પૂછાઈ શકે, ક્લાસિફિકેશન કરેલા હોય. ફર્સ્ટ એક્ઝામ્પલ ઓર્ગેનોક્લોરાઇડ, DDT બરાબર, જે આપણે પહેલાં વાપરતા. DDTનો ઉપયોગ જે છે અત્યારે બેન આવી ગયો વિશ્વ લેવલે. હેક્ઝાક્લોરોબેન્ઝીન, એન્ડોસલ્ફાન, પેન્ટાક્લોરોફિનોલ એટસેટ્રા. તો એન્ડોસલ્ફાન જે છે એની ઉપર પણ અત્યારે વૈશ્વિક લેવલે બેન્ડ આવી ગયેલો છે. આ ઇન્સેક્ટિસાઇડ જે છે એ વાપરવા ઉપર મનાઈ છે. અને DDT ઉપર પણ બેન્ડ આવી ગયો છે. બંને જે છે એ કયા છે? ઓર્ગેનોક્લોરાઇડ છે બરાબર. સેકન્ડ ઓર્ગેનોફોસ્ફેટ, એની અંદર એસિફેટ, આ ઓર્ગેનોફોસ્ફેટ જે છે એ ગ્રુપ છે, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ, ને આના એક્ઝામ્પલ છે. એસિફેટ, ક્લોરોપાયરીફોસ, ક્લોરોપાયરીફોસ મિથાઇલ ડાયસલ્ફોનેટ, પેરાથિયોન મિથાઇલ ફોરેટ, પ્રોફેનોફોસ, ટ્રાઇક્લોરોફોન એટસેટ્રા. આ બધા જે છે એ ઓર્ગેનોફોસ્ફેટ છે. કાર્બામેટ પછી છે, કાર્બામેટ એમાં કાર્બાફ્યુરાન, મિથોમાઇલ, ફેનોક્સાકાર્બ ને આલ્ડીકાર્બ, આ જે છે બધા કાર્બામેટ છે. પાયરેથ્રોઇડ્સ, એની અંદર એલિથ્રિન, સાયપરમિથ્રિન ને ફિનોથ્રિન. સાયપરમિથ્રિનનો ઉપયોગ જે છે આપણા ખેડૂતો વધારે પડતો કરતા હોય છે. નિયોનિકોટિનોઇડ જે છે એમાં એસિટામાપ્રાઇટ, મોસ્ટ વાઇડલી યુઝ જે છે એ એસિટામાપ્રાઇટ છે, રાઈટ? ક્લોથિયાનિડિન, ઇમિડાક્લોપ્રાઇટ, થાયાક્લોપ્રાઇટ, મિથોક્સામ. એમાંથી આ ઇમિડાક્લોપ્રાઇટ, થાયાક્લોપ્રાઇટ, ક્લોથિડિન આ બધા જે છે એ નિયોનિકોટિનોઇડ ઇન્સેક્ટિસાઇડ જે છે એ વાપરવામાં આવે. સિક્સ ડિરાઇવ ફ્રોમ પ્લાન્ટ એન્ડ માઇક્રોબ્સ. એનાબેઝિન, એનિથોલ ફોર મોસ્કિટો લાર્વ બરાબર. મોસ્કિટોને આપણે જે ઘરની અંદર જે આપણે ગુડ નાઇટ વાપરતા હોઈએ છીએ એમાં એનિથોલ જે છે એ ઇન્સેક્ટિસાઇડ વાપરતું હોય છે. મોસ્કિટો જે છે એના એગ માટે નહીં પણ મોસ્કિટો ઓવિસિડ્સ માટે નહીં પણ મોસ્કિટો લાર્વિસાઇડ્સ માટે આ જે છે એ ઇન્સેક્ટિસાઇડ વપરાય. એનોનિન, કેફિન, નિકોટિન ને પાયરેથ્રમ આ જે છે એ માઇક્રોબ્સ અથવા પ્લાન્ટમાંથી ડિરાઇવડ છે. સેવન બાયોલોજિકલ, બેસિલસ ફેરિક્યુસ,
ગ્રેન્યુલોવાયરસ આ બધા જે છે બાયોલોજિકલ ઇન્સેક્ટિસાઇડ છે. એન્ડ અઢર બોરેક્સ, બોરેટ ને બોરિક એસિડ, આ બધા એક્ઝામ્પલ થયા અલગ અલગ ઇન્સેક્ટિસાઇડના. તો આ સાથે આપણો ટોપિક જે છે ઇન્સેક્ટિસાઇડનો અહીંયા પૂરો થાય છે. એ પછી આવે છે હર્બિસાઇડ્સ, બરાબર. પરીક્ષામાં મિત્રો તમારે ઇન્સેક્ટિસાઇડ જે છે એની શોર્ટ નોટ પૂછાઈ શકે. બીજું કે એના એક્ઝામ્પલ જે છે, આ બધા એક્ઝામ્પલ આપણે જોયા એ MCQની અંદર તમારે પૂછવાની શક્યતાઓ 100% છે, બરાબર. એવી રીતે પૂછે કે તમારે કાર્બામેટના બે એક્ઝામ્પલ આપો અથવા ઓર્ગેનોફોસ્ફેટના બે એક્ઝામ્પલ આપો, રાઈટ. પછી એમ પણ પૂછે કે ક્લોરોપાયરીફોસ જે છે એ કયું ઇન્સેક્ટિસાઇડ છે, બરાબર. તો એ પ્રોફેનોફોસ જે છે એ કયું ઇન્સેક્ટિસાઇડ છે, એન્ડોસલ્ફાન કયું ઇન્સેક્ટિસાઇડ છે, રાઈટ. તો આ રીતે MCQ કદાચ પૂછાઈ શકે. હવે આપણો નવો ટોપિક છે હર્બિસાઇડ્સ. હર્બિસાઇડ્સ ઓલ્સો કોમનલી નોન એઝ વીટ કિલર આર કેમિકલ સબસ્ટન્સ યુઝ ટુ કંટ્રોલ અનવોન્ટેડ પ્લાન્ટ. તો ખેતીવાડીની અંદર જ્યારે આપણે આપણો ક્રોપ હોય એની આજુબાજુ જ્યારે ખડ ઉગી નીકળતું હોય, જેને આપણે અનવોન્ટેડ પ્લાન્ટ કહીએ છીએ, કે જે એની ખોરાકમાં પણ ભાગ પડાવે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પણ ભાગ પડાવે, તો આ પ્રકારના નીંદણને આપણે નીંદણનાશક દવાથી મારવું પડે, બાળી નાખવું પડે. તો આ નીંદણનાશક દવાને આપણે હર્બિસાઇડ્સ કહીએ છીએ, રાઈટ. સેકન્ડ, સિલેક્ટિવ હર્બિસાઇડ્સ કંટ્રોલ સ્પેસિફિક વીડ સ્પીસીસ વાઇલ લિવિંગ ધી ડિઝાયર ક્રોપ રિલેટિવલી અનહાર્મ, વાઇલ નોન સિલેક્ટિવ હર્બિસાઇડ્સ કેન બી યુઝ ટુ ક્લિયર વેસ્ટ ગ્રાઉન્ડ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કન્સ્ટ્રક્શન સાઇટ એઝ ધે કિલ ઓલ પ્લાન્ટ મટીરિયલ વિથ વિચ ધે કમ ઇન્ટુ કોન્ટેક્ટ, રાઈટ. તો આપણે પેસ્ટિસાઇડની અંદર જેમ જોયું સિસ્ટમેટિક હોય છે પેસ્ટિસાઇડ્સ હર્બી, તો એની જેમ હર્બિસાઇડની અંદર પણ સિસ્ટમેટિક ઓર સિલેક્ટિવ હર્બિસાઇડ હોય છે. જેમ કે આપણો પાક જે છે એ ખેતરની અંદર ઊભો છે, કપાસનો પાક ઊભો હોય કે કોઈ પણ પાક ઊભો હોય, સિંગનો પાક હોય, ડુંગળીનો પાક હોય, કોઈ એક શાક બકલું છે, ફ્રૂટ છે, બરાબર, વેજીટેબલ છે, તો એની અંદર આજુબાજુ જે ક્યારા બનાવેલા હોય ખેડૂત મિત્રોએ, તો એની અંદર નાનું નાનું ખડ ઉગી નીકળતું હોય, તો આ ખડ જે છે એને બાળવા માટે આપણે હર્બિસાઇડ જે છે એ વાપરશું, રાઈટ. તો હર્બિસાઇડ જે છે એ જ્યારે છંટકાવ કરે ખેડૂત, તો એની સાથે આપણો ક્રોપ તો ન બળી જવો જોઈએ, રાઈટ. નહીંકર એવું થાય હર્બિસાઇડનો છંટકાવ કરીએ તો આપણું શાક બકલું જે છે, ફ્રૂટ છે, ને આપણો જે પાક જે છે એ પણ બળી જાય, એવું નથી થતું ને. તો એમાં શું કરવામાં આવે, એની માટે સિલેક્ટિવ હર્બિસાઇડ જે છે એ પસંદ કરવામાં આવે, કે એનો સ્પ્રે જે છે એ આપણા ક્રોપ ઉપર પડે તો ક્રોપને કોઈ નુકસાન ન થાય, પણ એની મિકેનિઝમ એવી હોય કે એ ખાલી ખડને જ બાળશે, બરાબર. તો આ ખડને બાળવા માટે હર્બિસાઇડ જે છે એ વપરાતું હોય છે. એ ડિઝાયર અનવોન્ટેડ જે પ્લાન્ટ હોય એને મારવા માટે તે હર્બિસાઇડ, એને સિલેક્ટિવ હર્બિસાઇડ કહેવાય. અને એક નોન સિલેક્ટિવ હર્બિસાઇડ હોય તો એનું જે ઉલટું છે એ કોઈ પણ છોડને બાળી નાખશે, બરાબર. આ પ્રકારના હર્બિસાઇડ જે છે નોન સિલેક્ટિવ હર્બિસાઇડ ક્યાં વપરાય, તો કે વેસ્ટ ગ્રાઉન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, સાઇટ કન્સ્ટ્રક્શન એરિયા જે છે જ્યાં ખડ ઉગી નીકળતું હોય વાળિયા ઘરે, તો એને બાળવા માટે આવા નોન સિલેક્ટિવ હર્બિસાઇડ જે છે એ વપરાતા હોય છે. તો આ સિલેક્ટિવ હર્બિસાઇડ અને નોન સિલેક્ટિવ હર્બિસાઇડની ક્લાસિફિકેશન જોઈ. હર્બિસાઇડ્સ આર ઓફન ક્લાસિફાઈ એકોર્ડિંગ ટુ ધેર સાઇટ ઓફ એક્શન બીકોઝ એઝ એ જનરલ રૂલ હર્બિસાઇડ વિધિન ધ સેમ સાઇટ ઓફ એક્શન ક્લાસ વિલ પ્રોડ્યુસ સિમિલર સિમ્ટમ્સ ઓન પ્લાન્ટ, રાઇટ. હવે સિન્થેટિક હર્બિસાઇડ, હવે એના જે નામ છે અલગ અલગ એ હર્બિસાઇડના આપણે જોઈએ. સિન્થેટિક હર્બિસાઇડની અંદર એમિનો પાયરેલાઇટ્સ, એટ્રાઝિન, ક્લોપાયરેલાઇટ, ડિકામ્બા, ગ્લુફોસિનાઇટ, એમોનિયમ, ફ્લુઆઝિફોન, ગ્લાયફોસેટ, ઇમાઝાપ્રા, પિક્લોરામ ને સોડિયમ ક્લોરેટ, આ બધા જે છે એ સિન્થેટિક હર્બિસાઇડ છે. એમાંથી ગ્લાયફોસેટ જે છે એમાં આપણે કામ કરેલું છે, બરાબર. તો ગ્લાયફોસેટ જે છે એ સિસ્ટમેટિક હર્બિસાઇડ છે. વન, ઓર્ગેનિક હર્બિસાઇડ, તો એની અંદર આવશે વિનેગર, સ્ટીમ, ફ્લેમ, સાઇટ્રસ ઓઇલ, મોનોસિરિન.
તો વિનેગર જે છે એ આપણે ફર્મેન્ટેશનની ઇન્ડસ્ટ્રીઝની અંદર ભણી ગયા. વિનેગર જે છે એ આપણે ફૂડ ઇન્ડસ્ટ્રીઝની અંદર વાપરતા હોય છે, શાર્પનિંગ એજન્ટ તરીકે વાપરતા હોય છે. એની અંદર શું છે તો કે એસિટિક એસિડ, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ હર્બિસાઇડ, એનો છંટકાવ કરવામાં આવે તો જે ખડ જે છે એ બળી જાય. બીજું સ્ટીમ, સેચ્યુરેટેડ સ્ટીમનું એપ્લાઇડ કરવામાં આવે તો પણ ખડ જે છે એ બળી જાય, ફ્લેમથી બળી જાય, સાઇટ્રસ ઓઇલ અને મોનોસેરિન. થેન્ક યુ. તો આ સાથે જે છે એ આપણું બે ટોપિક આની અંદર આપણે પૂરા કર્યા, હર્બિસાઇડ અને ઇન્સેક્ટિસાઇડ, બરાબર. આવતા લેક્ચરની અંદર આપણે ન્યુટ્રિયન્ટ જે છે એની વિશે માહિતી મેળવશું. થેન્ક યુ.